પ્રાપ્ત વિગતો મુજબ માળિયા હાથીના વેડી ગામેથી અડધો કિલોમીટર દૂર માળિયા હાથીના તરફ જતા પુલ નીચેથી વેડી ગામના યુવાન ભાવેશભાઈ કાનાભાઈ પરમાર ઉમર વર્ષે આશરે 40ની લાશ મળતા માળિયા હાથીના પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ લાશને પીએમ માટે માળિયા સરકારી હોસ્પિટલ ખાતે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક વિગતો મળવા મુજબ મૃતક ભાવેશભાઈ કાનાભાઈ પરમાર વેડી ગામેથી રાત્રિના 11 વાગ્યાના સુમારે ઘરેથી અગમ્ય કારણોસર નીકળેલ હોય ત્યારબાદ પરિવારના સભ્યોએ ભાવેશભાઈની શોધખોળ શરૂ કરી હતી. શોધખોળના અંતે વિરડીથી માળિયા તરફ જતા રોડ ઉપર આવેલ ગરનાળા નીચેથી મૃતકની બાઇક તેમજ તેમનો મૃતદેહ મળી આવતા આ ઘટનાની જાણ માળિયા હાટીના પોલીસને કરાતા માળિયા હાટીના પીએસઆઈ બી કે ચાવડા પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને માળિયા હાટીના સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવી હતી. આ ઘટનાની તટસ્થ તપાસ માટે પોલીસ દ્વારા એફએસએલની ટીમને પણ બોલાવવામાં આવી છે. વધુ તપાસ માળિયા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આ ઘટનામાં અકસ્માત છે કે પછી કોઈ પણ બનાવ બન્યો છે તેની વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. હું માળિયા યુવા ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ જણકાર. આજ રોજ સવારે 10 વાગે અમને ખબર પડતા અમારા ગામના વતની ભાવેશભાઈ કાનાભાઈ પરમાર તેઓ ઘરેથી રાત્રે 11 વાગે નીકળેલ અને ઘરના બધા પણ એની શોધખોળમાં હતા. પણ સવારે 10 વાગે અમને ખબર પડતા કે વિરડી ગામથી 1/2 કિલોમીટર આગળ એક પુલ છે અને પુલ ઉપરથી નીચે એમની લાશ મળી હતી. બનાવ એક્સિડન્ટ છે કે આપને કંઈ ખબર છે આ બાબતની? હવે એમાં તો કંઈ ખબર પડતી નથી. એક્સિડન્ટવાળું તો સામે કંઈ દેખાતું પણ નથી અને પુલ ઉપરથી સીધે નીચે જ લાશ પડેલ હતી. એટલે એમની પાસે કંઈ વાહન હતું? ભાઈ પાસે? એમની પાસે ટુ વ્હીલ હતી. એ ત્યાં પુલ પાસે પડી કે પુલની નીચે પડેલી છે? પુલની નીચે પડેલી છે. બાઇક નીચે પડેલું છે? બાઇક નીચે પડેલું. અત્યારે તમે એમને ક્યાં લઈ આવ્યા? અત્યારે અમે 108 દ્વારા માળિયા સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા. પંકજ કારિયાનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, માળિયા હાટીના.